नमस्कार मित्रों, रण में अगरियाओ वर्षो थी जे मीठू छे ते मीठू पकवे छे अने अगरियाओनु वर्षो थी जे शोषण छे ते शोषण करवामां आवे छे ई वात जग जाहिर छे। कारण के अगरियाओ क्यारे पगभर थई शक्या नथी। मोटा भागनी जे कंई योजनाओ होय छे तो ए ऊपरना जे कंई एजेंसी वाळा आवा बधा होय छे, ए ज बधाय लाभ लेता होय छे। खरेखर अगरियाओ सुधी के शुं पहोंचे छे ए आपणने बधायने ख्याल छे। कारण के रण जे छे ते हळवदने अडीने आवे छे, अगरिया परिवारो जे छे ते आपणे पण नजीकथी बधायने જોયેલા છે। आवो जे एक बनाव छे ते एक प्रकाश में आयो छे के अगरियाओ पहला तो जे रण में मीठू पकवता कूई गारता ने पछी मशीन मेकता ने एमां करडू नाखता ने एमांथी जे कंई कूईमांथी पाणी जे छे ते पाटा में नाखता ने मीठू पकवता। जो कि हवे राज्य सरकार नी सहाय जे छे ते सहाय मळे छे अने जेना थकी ज अगरियाओ परिवारो सोलार सिस्टमो पण लगावी रह्या छे। त्यारे आवो जे एक बनाव छे ते कीड़ी जे रण विस्तार छे, कीड़ी गामने जे अडीने आवेलू छे त्यां आगर बन्यो छे के एक जे अगरियाओ मोटा भागना कोई पण भणेला होता नथी, एना परिवारमां पण भणेला होता नथी। कारण के आ पेढ़ी दर पेढ़ी मीठू पकवानुं जे काम छे ते अगरिया परिवारो करता होय छे। कीड़ी गामना जे एक अगरिया मित्र छे एमने एक सोलार सिस्टम लगावती जे कंई कंपनी छे तेने डॉक्यूमेंट ने बधुं कर्युं अने त्यार पछी के तमारा त्यां सोलार सिस्टम लगावामां आवशे। जो के सोलार सिस्टम पण नथी लगावी, पाटे कंई आव्युं पण नथी अने 2,80,000 रुपया खातामांथी उपाड़ी लेवामां आव्या छे। ત્યારે આપણી સાથે જે કીડી ગામના અગરિયા મિત્ર છે આપણે થોડી એમની સાથે જ વાત કરી, શું તમારું નામ અને આખો શું ઘટના કે બનાવ શું આખો બન્યો તો એને લઈને થોડીક વાત કરજો। શું નામ તમારું? મોરારભાઈ અવતરભાઈ કીડી, સિપરા, સિપરા। મોરારભાઈ, કેટલા વર્ષથી રણમાં મીઠું પકવો? મીઠું અમે દેખાવ બોલો, મીઠું તો 8 વર્ષથી પકવી અમે। 8 વર્ષ તો પછી તમે કીધું પહેલા કોઈ ગારીન મશીન નહીં મેકતા, હવે રાજ્ય સરકારે 80% સુધીની સબસિડી આપે છે, એટલે સોલાર સિસ્ટમ લગાવવા માટે થઈને તમે શું કર્યું હતું? મેં એક ફાઇલ બનાવી દીધી અંકિતભાઈને। ક્યાંના છે અંકિતભાઈ? અંકિતભાઈ હે ધાંગધ્રાના। હવે એ ફાઇલમાં કંઈ આપણને આપ્યું નથી અને સબસિડી ઉપર લીધી 2,80,000ની, બરોબર। ખાતું હતું જ કે ખોલાયું હતું તાત્કાલિક બેંકમાં? ખાતું તાત્કાલિક ખોલાવવું પડ્યું મારે। એટલે તમે એ અંકિતભાઈને શું શું ડોક્યુમેન્ટ શું શું આપ્યા હતા સોલાર સિસ્ટમ તમારા પાટે લગાવવા માટે? આ ડોક્યુમેન્ટમાં તો આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ ને બેંકની ચોપડી, રનની ચોપડી, આ બધું આપ્યું હતું। ચેક એવું કંઈ આપ્યું હતું? ચેક 2 આપ્યા। સહી કરીને આપ્યા હતા કે? સહી કરીને આપ્યા। સહી શા માટે લીધા તમારા? એ સબસિડી ઉપાડવા માટે, સોલાર ફિટ થયા પછી મારો ફોટો પાડી, સોલરનો ફોટો આવે ત્યાર પછી એ સબસિડી ઉપડે, ત્યાં સુધી ન ઉપડે। તો તમને ખ્યાલ ક્યારે આવ્યો કે તમારા ખાતામાં સબસિડી જમા થઈને ઉપડી પણ જઈ છે? હવે મને એક ભાઈએ કીધું કે તારા ખાતામાં સબસિડી કે જમા થઈ છે કે ઉપર લીધી છે, તને સોલર મળ્યા કે નહીં? મેં કીધું ના નથી મળ્યા, માણિયાર બેંકમાં મારે જાણીતા જા જાય એમ। એટલે તમારે ટૂંકમાં કીડી એટલે માણિયા SBI બેંકમાં ખાતું ખોલાયું હોય છે? સોલાર તો કઈ લગાયું નથી ને સબસિડી 2,80,000 આવ્યો નથી, વાયા વાયા મને ફોન આવ્યો હતો કે તમારા સબસિડી જમા થઈ ગઈ અને ઉપર લીધી છે, 10 મહિના થઈ ગયા છે પણ હજી સોલાર કે 3-4 મહિના પછી હું આપીશ કેમ? બરોબર હોય છે કે સબસિડી ને બધું પહેલા જમા થઈ જાય ને પછી સોલાર લગાવવામાં આવે એવું કઈ હોય? સોલાર ફિટ કર્યા પછી સબસિડી ઉપાડી કે મારો ફોટો જાય ત્યાર પછી, પછી ટૂંકમાં પાસ થાય ત્યાર પછી સબસિડી પાસ થઈ જાય, પણ ઉપાડી ત્યાર પછી ઉગે। ઓકે, એટલે મિત્રો આમાં છે ને થોડીક આપણે પણ થોડુંક જાણ્યું છે, હકીકતમાં એ રીતના હોય છે કે કોઈ પણ અગરિયા મિત્રને એને રણમાં મીઠું પકાવવા માટે જો કારણ કે ઓલા કુઈમાંથી પાણીની કાઢતા હોય ને, હમણાં પહેલાં કીધું હતું ને કે મશીનની મેકતા, પણ આવું મોટર મેકે એટલે એમાં લાઇટ જોઈ એની જગ્યાએ સોલાર સિસ્ટમ લગાવતા હોય છે, અને આ સોલાર સિસ્ટમ લગાવ્યા પછી અગરિયા જે તે અગરિયા હોય એનો ત્યાં આગળ ફોટોને પાડવાનું હોય અને જે તે જિલ્લો લાગતો હોય એનું જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર છે એના જે અધિકારીઓ છે રણમાં જ્યાં સોલાર સિસ્ટમ લગાવી હોય, જે અગરિયાને સબસિડી મળવા પાત્ર હોય તે અગરિયાને ત્યાં આગળ જતા હોય છે અને આખું બધું ચેક કરતા હોય છે કે કેટલી પેનલો લગાવવામાં આવી છે, કઈ મોટર છે, કયો વાયર છે, કારણ કે એમાં બધું લખેલું હોય, એમાં કંઈ આગું પાછું નથી, પછી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જે છે તે
ફાઇનલ સર્ટિફિકેટ દેતું હોય છે કે બરાબર છે, આ કમ્પ્લીટ છે ને, આને સબસિડી મળવાપાત્ર છે ને, એ પાસ કરતા હોય છે અને પછી જે સબસિડીની બધું જમા થતું હોય છે. પરંતુ હકીકતમાં આ જે કીડી ગામમાં જે કંઈ બહેનું જે સબસિડી આખી આપણે કહીએ ને ખાઈ ગયા સોલારની, તો એમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર આપણું મોરબીનું છે એ પણ એટલું જ ભાગીદાર છે. કારણ કે ખરેખર એની ફરજ હોય છે, એ ત્યાં આગળ વિઝિટ કરતા હોય છે ને એમને જોયા પછી આખી સબસિડીની પાસ થતું હોય. પરંતુ આવી આખી ચેનલ હાલે છે કે જે તે એજન્સીવાળા હોય, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ આ બધા મળેલા હોય છે ને અગરિયાઓને ક્યારે કોઈ ખબર પડતી નથી. વળી આ તો આપણા કોન્ટેક્ટમાં આવ્યા અને આખી આ જે કંઈ ઘટના છે તે થોડી બહાર આવી છે. બાકી આવી જો ખરેખર તપાસ કરવામાં આવે તો આવા કેટલાય એવા તત્વો છે કે જે અગરિયાના નામે ચરી ગયા છે. અને એમાંય સોલાર સિસ્ટમમાં તો ખાસ એમાં અગરિયાઓને કંઈ જ કોઈ જ પણ પ્રકારની કંઈ શું સહાય મળતી હોય, શું કંઈ હોય છે કંઈ જ ખબર પડતી નથી હોતી. અગરિયાઓ પાસે જે કંઈ ડોક્યુમેન્ટ એમાં જોતા હોય એની ફાઇલ બનાવીને લઈ જતા હોય છે અને પછી આ રીતના અગરિયાઓને ખબર પણ ન હોય ને પાછળથી પૈસા જે છે તે હજમ કરી જતા હોય છે. તમે આ બાબતની હળવદ પોલીસમાં લેખિતમાં ફરિયાદ પણ કરી છે, કેટલા દી થયા? આ ફરિયાદ કરી એને લગભગ 15 દી થયા, કોઈ તપાસ નથી થઈ હજી. એ નહીં, તમને નિવેદન કે લેવા કંઈ બોલાયા હતા પોલીસે? બોલાયા હતા, પણ આ બધું મેં કીધું એને કે સોલર મળ્યા નથી અને સબસિડી પાસ થઈ ગઈ અને સબસિડી ઉપાડી લીધી અંકિતભાઈએ. બરાબર, તો પોલીસનું શું કહેવાનું થાય? પોલીસે એમ કહે કે હજી એને નિરાત રાખે એમ. આપણે માની લો તમે કીધું કે કેટલા કેટલા સમય પહેલા તમે બેંકમાં એન્ટ્રી પડાવી ને? 10 મહિનાથી ઉપર લીધી છે. વિશ્વાસ કેમ નતો? કારણ કે એવું હોય છે મંજૂર થાય ફાઇલ આપી છે, 3 વરામાં તો ફોન તો આવવો જોઈએ ને કે તારી ફાઇલ કમ્પ્લીટ થઈ ગઈ એમ. આવતો અંકિતભાઈ ને જ આપી હતી 3 વરાથી? અંકિતભાઈ ને જ. અને પછી ટૂંકમાં એમને પાસ કરાવીને જે પૈસા એ ઉપાડી લીધા 10 મહિના પહેલા? હા, 10 મહિના પહેલા. પેનલો સોલાર કે મોટર કે એમાં શું શું આવે તમને ખ્યાલ છે? સોલાર માની લો, કારણ કે થતું હોય 1.5 લાખથી 3 લાખના બિલ મેકતા હોય ને આવું બધું, આમાંય ઘણા બધા કૌભાંડો હોય છે, એમાં શું શું આવે? એમાં હોળ પાટિયા આવે, બે મોટર, હા, અને 2 પેટી આવે સોલરની, અને એનું ટક્કર જે આવે આપણે ઇંગલનું હા એટલું આવે, અને વાયરિંગ વાયરિંગ ટોટલ આવે. અને તમે કીધું એનો કેટલો ખર્ચ ત્યારે કેટલો કીધો? કારણ કે જે કંઈ ખર્ચ થતો એનું 80% તો સબસિડી મળે, બાકી ભરવાના 20% થાય. હા, 20% થાય, એમાં 50,000 ભરવાના કીધા હતા મને. બરાબર, હા, 50,000 રૂપિયા ભરવાના હોય. એટલે મિત્રો, આ તો એક આ એક બનાવ પ્રકાશમાં આવ્યો. બાકી આવા કેટલાય કૌભાંડીઓ અગરિયાઓના નામે ચરી ખાતા છે. કારણ કે તમે જુઓ મિત્રો, કે અમને કીધું 3 વર્ષથી ફાઇલ મેકી હતી, પાસ થઈ ગઈ છે, 10 મહિના થયા કે એમની જે સબસિડી 2,80,000 ઉપર છે, ખાલી 2,80,000 જ આંકડો. 800 રૂપિયા, 2,80,800. 2,80,800. અંકિતભાઈ કોઈ ધાંગધ્રાના છે એ આ સોલારની ને એની કોઈ કંપનીની એજન્સી સંભાળતા હોય છે અને એને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર આપણું જે મોરબીનું છે આ બધાએ ભેળા મળી અને આ અગરિયાના જે પાટે છે તે સોલાર સિસ્ટમ લગાવી નથી પણ એના ચોપડે છે તે લગાવી દીધી છે અને 2,80,000 રૂપિયા પણ એમને હજમ કરી દીધા છે. અને તમે અંકિતભાઈ હવે મળી આવજો ખરા કે આ પૈસા લઈ ગયા તો લગાવી તો દો. ભાઈ તો આવતા નથી તો એમ કહે કે હજી સોલર ન થાય. સબસિડી આવી જઈ પણ સોલર ના, સોલર હજી નથી. એટલે આ બધું મિત્રો થયું છે ને. આ જે મોરારભાઈ ઠાકોરે હળવદ પોલીસમાં અંકિતભાઈ ને બીજા કોઈના નામ જોક દીધી અરજી કે આમના વિરુદ્ધ જ ફરિયાદ કરી? એક જ અંકિતભાઈ. કારણ કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પણ આમાં એટલું સંડોવાયેલું છે. એટલે આ બધા થઈને મિત્રો આ જે આમને શીશામાં આપણે કંઈ ઉતારી દીધા. કારણ કે આમને બીજી તો કંઈ ખ્યાલ હોય નહીં રણમાં મીઠું પકવવાનું સિઝનમાં ને પછી બહાર આવતું રહેવાનું ચોમાસામાં, આ રીતના હોય છે. અને આવા ભોળા અગરિયાઓને આ તો એક બહાર આવ્યા છે, બાકી આવા કેટલાય છૈતરા છે અને આમાંય પણ બિલ એવા મોકતા હોય છે. એટલે આપણે પણ એવી આશા રાખીએ કે આવા જે કંઈ કૌભાંડો થયા છે એની તપાસ કરવામાં આવશે અને આ જે અગરિયા છે એમને પણ ન્યાય મળશે.